સ્કૂલ ખાતે કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 14 ઇવેન્ટોમાં સ્પર્ધકો જોડાયા. ભુજ તાલુકાના માધાપર મધ્યે આવેલ MSV હાઈસ્કૂલ ખાતે ગુજરાત રાજ્ય રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર, જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી ભુજ અને MSV હાઈસ્કૂલ માધાપર દ્વારા આયોજિત ભુજ તાલુકાના કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉત્સવમાં તમામ સ્પર્ધકોએ ભાગ લીધેલ અને ભુજ તાલુકાની તમામ શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયેલ, જેમાં 14 જેટલી ઇવેન્ટ્સમાં ભુજની દરેક સ્કૂલમાંથી વિદ્યાર્થીઓ હાજર રહેલ હતા અને તમામ નિર્ણાયકો સંસ્થાઓનો આ આયોજનમાં સહયોગ પ્રાપ્ત થયો હતો. માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ પોતાની કલાકૃતિ પ્રસ્તુત કરી હતી, જેમાં તેઓએ મહારાષ્ટ્રનું નૃત્ય રજૂ કર્યું હતું. આમ વિદ્યાર્થીઓએ પોતાની આવડત આ કલા ઉત્સવમાં રજૂ કરી હતી, જેમાં લોકનૃત્ય, ગરબા, સુગમ સંગીત, લગ્નગીત, ભજન, લોકગીત, તબલા, ચિત્રકલા, નિબંધ જેવી સ્પર્ધામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. નામ સચી શાહ છે. અમે માતૃછાયા કન્યા વિદ્યાલયમાંથી આવીએ છીએ. તાલુકા કક્ષાનું કલા મહાકુંભ હતું, તો અમે અહીંયા માધાપરની MSV હાઈસ્કૂલમાં આવ્યા છીએ. અમે મહારાષ્ટ્રનું લોકનૃત્ય લાવણી રજૂ કર્યું હતું અને જેમાં અમારો પ્રથમ ક્રમાંક આવ્યો હતો. અમે ખૂબ જ ખુશ છીએ કે અમારો પ્રથમ ક્રમાંક આવ્યો છે. અમારી મહેનત રંગ લાવી છે. તેમાં અમને અમારા સ્કૂલના આચાર્યશ્રી અને સમગ્ર ટ્રસ્ટીઓનો અને અમારા ટીચર્સ નિરાલીબેન અને ગાયત્રીબેનનો પણ ખૂબ જ સપોર્ટ હતો અને એના લીધે જ આજે અમે મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે. અમે 20-21 દિવસથી પ્રેક્ટિસ કરતા હતા અને આજે એ 20-21 દિવસની પ્રેક્ટિસ પછી આજે નંબર આવ્યો છે ફર્સ્ટ રેન્ક તાલુકામાં. ખૂબ જ ખુશ છીએ બધા. મારું નામ પંકજ દેસરિયા, MSV હાઈસ્કૂલના હાયર સેકન્ડરીમાં સિનિયર ટીચર તરીકે ફરજ નિભાવું છું. આજે અમારી શાળામાં ગુજરાત રાજ્ય રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી ભુજ અને MSV હાઈસ્કૂલ માધાપર દ્વારા આયોજિત ભુજ તાલુકાનો કલા ઉત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક આજે ઉજવાઈ રહ્યો છે અને તમામ સ્પર્ધાઓમાં સ્પર્ધકો, શાળાઓ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ અનેરો છે અને ભુજ તાલુકાની લગભગ કહી શકાય કે તમામ શાળાઓ, મહત્ત્વની જે મુખ્ય સંસ્થાઓ છે એમણે ભાગ લીધેલો છે અને આજે લગભગ 14 જેટલી જુદી જુદી ઇવેન્ટ્સમાં બધી જ શાળાઓ હાજર રહી છે. કોઈ એવી ઇવેન્ટ્સ નથી કે જેમાં સ્પર્ધકો ન હોય અને તમામ સ્પર્ધકો ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લે છે અને તમામ નિર્ણાયકો, સંસ્થાઓ ખૂબ જ સુંદર સહયોગ અમને પ્રાપ્ત થયો છે અને આજનો અનુભવ અમને આજે એવું લાગે છે કે MSV હાઈસ્કૂલમાં આજે કલાનો કાર્નિવલ હોય એવું લાગી રહ્યું છે. તો અમારા માટે આ ખૂબ જ સુંદર અવસર છે કે અમને અમારી શાળામાં આ કલા ઉત્સવ યોજવાની જે તક મળી છે એ માટે શાળા સંસ્થા વતી પણ, શાળાના આચાર્ય શ્રી પાઠક સાહેબ વતી પણ હું આ સંસ્થાનો અને જે આયોજક છે એ તમામનો, સરકારશ્રીનો અત્રેથી હું આભાર માનું છું અને આ કાર્યક્રમની વિસ્તૃત વિગત આપવા માટે હું અમારી શાળાના જ સિનિયર શિક્ષક છે પૃથ્વીરાજ જાડેજા સાહેબ, એમને વિનંતી કરીશ કે વધુ માહિતી આપે. મારું નામ જાડેજા પૃથ્વીરાજસિંહ, પદવીધર શિક્ષક, MSV હાઈસ્કૂલ. આજરોજ MSV હાઈસ્કૂલ મધ્ય તાલુકા કક્ષાનો કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર DS ઓફિસ ભુજ એનો સહયોગ સાંપડ્યો. કુલ 14 ઇવેન્ટ્સ અહીંયા યોજવામાં આવી છે. એની અંદર લોકનૃત્ય છે, ગરબા, રાસ, ભરતનાટ્યમ, સુગમ સંગીત, લગ્નગીત, ભજન, લોકગીત, એકપાત્રીય, તબલા, હાર્મોનિયમ, ચિત્રકલા, નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાઓ, આવી વિવિધ સ્પર્ધાઓ એવા 14 ઇવેન્ટ્સની અંદર 6-14, 15-20 અને 21-59 એ ત્રણ ગ્રુપમાં, ABC ત્રણ ગ્રુપમાં અહીંયા સ્પર્ધા યોજવામાં આવી અને એની અંદર સવારથી 9 વાગ્યાથી આ કાર્યક્રમની શરૂઆત થઈ. લોકનૃત્યની અંદર એમાં 6-14ની અંદર માતૃછાયા કન્યા વિદ્યાલય, 15-20 લોકનૃત્ય માતૃછાયા કન્યા વિદ્યાલય અને 21-59 લોકનૃત્ય સરકારી માધ્યમિક શાળા રામપર વેકરા એ પ્રથમ ક્રમે આવેલ. ત્યારબાદ
સમૂહ ગીત, એની અંદર 6 થી 14 પ્રથમ ક્રમાંક શ્રીજી વિદ્યાલય, 15 થી 20 સમૂહ ગીત પ્રથમ ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ છે. વક્તૃત્વ સ્પર્ધા 6 થી 14 મજેઠિયા આસ્થા પી માતૃછાયા કન્યા વિદ્યાલય, 15 થી 20 ગોસ્વામી પ્રિન્સી પ્રફુલગીરી એમએસવી હાઈસ્કૂલ પ્રથમ. એ જ રીતે નિબંધ સ્પર્ધામાં પ્રથમ રબારી સીતા વાસણભાઈ શ્રીજી વિદ્યાલય માધાપર અને 15 થી 20 ડબાસિયા અવની પ્રવીણભાઈ એમએસવી હાઈસ્કૂલ માધાપરે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. આટલા પરિણામો અત્રે જાહેર થયેલ છે. બાકીના પરિણામો બાળકોની અંદર અનેરો ઉત્સાહ જોવા મળે છે. બાળકોની અંદર જે સુષુપ્ત શક્તિઓ છે, એક શક્તિઓનો અત્રેથી વિકાસ થાય છે આવા કાર્યક્રમો દ્વારા. જેથી કહીને ગુજરાત સરકારને પણ આપણે અભિનંદન આપવા જોઈએ, શુભેચ્છા પાઠવવી જોઈએ કે આવા નવા કાર્યક્રમો થતા રહે, જેથી કરીને બાળકોની અંદર જે અંતર સુષુપ્ત શક્તિઓ રહેલી છે તે વિકાસ પામે.